ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. કેમ છો? બધા મજામાં? હોપ કે તમે મજામાં જ છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે વરસાદ આવે છે મસ્ત. જો કે અત્યારે તો લિટલ લિટલ જ આવે છે, કેમ કે સવાર દિનો ચાલુ છે અને હરીને આજે બી રજા નથી. આજે જન્માષ્ટમી છે તો તમને બધાને જન્માષ્ટમીની બહુ બધી શુભકામનાઓ. અને મારા હરીને આજે રજા નથી, તો કંઈ જવાનું તો છે ને, એમ બી વરસાદ છે. તો વરસાદનું કંઈ બહાર ફરવા બી નહીં જવાય, ભાવને લઈને ખોટું બીમાર પડી જાય. અને હરીને શાયદ કાલ રજા હોય તો કે મારે રજા જ ન થવાની આવે, કેમ કે એનું કામ ને હું છે ને લોડિંગ જ એટલું છે તો રજા નથી. કંઈ નહીં, ચલો હું થોડુંક પેટ પૂજા કરી લઉં. અને પવન બી બહુ ઠંડો છે અને વરસાદ બી બહુ સવારનો ચાલુ છે ને આવશે પણ. જો વાતાવરણ જો કેવું છે એટલે આપણે કે બહાર બી નથી જવું, કેમ કે બહાર જવામાં બાવને લઈને જશું તો એ બીમાર પડી જશે. કંઈ નહીં, ચલો ચલો હું થોડોક નાસ્તો કરી લઉં, ચા ને પૂરી. અહીંયા પ્લેટફોર્મ પર ઊભી રહીને કરી લઉં, કેમ કે નીચે જાય તો અમારા બેન છે ને કેટલી ગરમ ગરમ આડા કરે. કોનું ગધુડું છે નાનું? પૂરાય જાય એને કે બધું કાઢી જ નાખવાના, બધે સ્ટીકર ચોટે નહી. જો આ નથી ચોટતું, જો આ બેટ ની પથારી ફેરવી નહી કીજો. મારા બેન સ્ટીકર ઉખેડવા માંડે. જો જો જો, ઓ માય ગોડ, ભજીયા બન્યા. ભજીયા કે મેં ખાલી ચા જ પી લીધી હતી, નાસ્તો નહોતો કર્યો. તો મેં જમ્યું તો નથી, નાસ્તો કરી લીધો છે. 12:30 થઈ ગયા છે ને મારા બેને નાનાનો ફોન ડિસ્પ્લે તોડી નાખી છે. હવે એકવાર પડશે ને એટલે ફોને પૂરો હરીનો તો એને તોડી નાખો તો એ તો રિપેર કરાય નાખો. જો એ તો હું કબાટમાં જ રાખું છું, હવે બહાર રાખી સમજે જે હોય ને ફટ નાનાનું ખા. ડિસ્પ્લે ઊંચી થઈ ગઈ છે, કેમ કે ઉપરથી ખૂણામાંથી તેમ ક્રેક પડી ગયો આખા ફોનમાં. હવે એકાદી વાર પડશે ને તો ફોન પૂરો. એટલે મેં બોકાન પહેલાં કીધું તો અમે ફોન છે ને ઉપર જ રાખવાના, નીચે નહીં રાખવાના. પલંગ ઉપર પડ્યો તો ત્યાંથી લઈ સીધો ફેર ખર્ચા જ કરાવડાવે. સાસુબરો મારો છે ને બહુ બગડી ગયો છે. જો જો આમ જો એનું રમવાનું છે, ખાખા ખોળ્યું છે, ખાખા ખોળ્યું મારું. તો જો દીવારમાં બે હોલ છે ને કે કાચના પાડેલા છે, એમાં બેન જવાય પીન નાખે છે. ચાર જણ નથી આવતું એમાં. ઉઠીને સીધું રમવા જ માંડ્યું છે મારી આરે બોલ થી. જો સાલું થઈ ગયું છે આ બેન નું. મારાનું મનોજભાઈ એ વસ્તે મારો ગાલ હોજવાડ દીધો છે કાલે. મનોજભાઈ ને હોજવાડ છે એવું લાગે. જો મારો ગાલ જો અહીંયા એને મને હોજવાડ દીધો છે કાલે, નખ માર દીધો તો. એ તારા જેવી જ ગુસ્સા વાળી છે, તારી કરતા ડબલ થઈ. એ તો તું કે ભાઈ માં હોય એવી દીકરી હોય એ ઘટો. હે માનું બાપનું બેનું થોડું થોડું આવે તો કેટલો ગુસ્સો થાય. જો ડબલ ડબલ થાય ને. હે ફિલહાલ વાગી ગયા છે 6:30 અને મમ્મી નહીં ગયા છે માર્કેટમાં ગટુને જવું તું આટો મારવા. તો કે ગાર્ડનમાં થોડીક વાર કુણા તળાવ છે, સોરી ગાર્ડનની કુણા તળાવ છે ત્યાં થોડીક વાર બેસાડે રમાડશે, પછી ઘરે આવશે. અને મનોજભાઈ હતા તો એ ક્યાંક ગયા છે બેસું. મને કે તારે કંઈ જવું છે તો તું ચાલ પહેણો. મને આજે બહાર જવામાં કંટાળો આવે છે, કેમ કે હરી નથી ને આ ફેસ્ટિવલ ઉપર. મને ન હોય તો મજા ન આવે, એકલા એકલા જવું એટલે મારે ક્યાંય જવું છે નહીં. હરી આવે ત્યારે આપણે રાતે બહાર જશું. અત્યારે હું ઘરે એકલી છું, બધું કામ બી કરી નાખ્યું છે ફિનિશ અને બસ બાલ્કનીમાં ઊભી છું ને. અહીંયા મને બહુ દુઃખે છે, કેમ કે મારા બેને કાલે મને નખ મારી દીધો હતો ને. તો જો અહીંયા આમ સોજો બી આવી ગયો છે ને આમ દુઃખે છે. કંઈ નહીં, જો વ્યૂ કેવું છે તમે જોઈ લો. વરસાદી વાતાવરણ હજુ છે, સવારથીનું આવું આવું છે. અત્યારે તો બંધ છે વરસાદ, બાકી સવારનું ચાલુ ને ચાલુ. હવે જન્માષ્ટમી છે એટલે વરસાદ તો આવવાનો જ. કંઈ નહીં છે, આપણે અહીંયા બાલ્કનીમાં ઊભા રહીને વ્યૂ જોઈએ થોડી વાર. જો ઊભી કર દે પાપા તને. તું કોનો દીકો છો? પાપાનો. મમ્માનો નથી? આને એમ નહીં. મમ્માનો દીકો નથી તું? કે તો ખરી. બટકું ભરી ગઈ આડી ચીબરી. નહીં નહીં હવે ને. તો હું પીવે છો દીકા? પૂતી. તને બહુ ભાવે? કોણ મળે છે આ
ક્યાં મળે ફૂટી? કઈ દુકાને? મને અરે મને કે હું હમણાં પૈસા આપ્યા ને તારા હારે 20 રૂપિયા, તો મારો હાથ પકડીને બાવડું પકડીને મને બહાર સુધી લઈ ગઈ કે તું એ કે લઈ આવી દે, કે તું ગમે એમ કે જા એ કે લઈ આવી દે. ગતું ભાઈ મની મની આપવાના છે ને પછી? કેટલી લાવું ફૂટી પછી? બે. હાલો ભાઈ બે ની આપ. વાગી ગયા છે 10:30 અને બધા જમવા બેસી ગયા છે. હું તો જમીને જ આવ્યો હતો. તો જો અત્યારે ભીંડા નું રસા વાળું શાક છે, કેમાં સાઈઝ માં બનાવ્યું હતું? આખા ભીંડાનું શાક છે, ભજીયા છે, રોટી છે, સેવ ટમેટાનું શાક છે અને સિંઘમ ખાઈ છે. તો ચાલો બજાર જમી જાઓ મસ્તીનો. અરે તારું ફેવરિટ શાક છે આજે? તને બહુ ભાવે. તો વાગી જશે 11:15 અને અમારી તમાજ બે બેહી ગઈ છે. પાછી સંજયભાઈ છે, ક્રિષા છે અને આ ભાઈ હોઈ ગયા છે. અને ક્રિષા ધ્યાન રાખ, તું મારી પાસે અવાજ એ વાત નહીં કરતી ને હું હરિના ઘરે બે આવું, તારા ઘરે નથી આવતો. ભાઈ ભાઈ બેઠા હોય ને ત્યાં સુધી કોઈ નહીં બેહવાનું. બંધ કરો હાથ જોડ કે મેં મોદી સાથે ગુજારિશ કરતા હું. દેખા એવું નથી, મને હરિયારે લાગણી એટલી છે ને એટલે હરીને ઘરે બે શબ્દ બોલી તું કઈ નઈ બોલી. મને બે વાર પૂછે પેલા હરી તારે શું કેવા છે એમ કે પાછા બે બાંધવા માટે હું વધારે નતું બેઠો હું. ઢીકે પાટે આવીએ તો એક ઘરે રહેતા હોય ને તો તારે આમ કઈ વજુ ન હોત. પેલી વાત તો ભાઈ બેન તો હરીને દરરોજ સમાધાન કરાવવાનું રહે દીવું કે આપડે વહીવટ કરવા જો ગયા હોય સમાધાન કરી ત્યાંથી નીકળીએ આપડે આગાવી ગયા હોય ઈ બે હારે રખડતા આપડે ક્યાં જવા. જોઈએ આટલો મારી પર ભરોસો છે એના માટે થેન્ક યુ બધા ને. થેન્ક્સ ફડાક પહેરું ને આવલે દેહ માંથી ઓલી નો પેલી વાર સુરત માં આવી એવા કપડા પહેરા છે ગજબ બી જતી ફડાક કેવાય જરી કઈ નથી સે જ નહીં. નાના છોકરા માંથી જાય એવો છો. નાક શરમ જેવું કઈ છે જ નહીં આપડે. પણ કઈક તો સુધર, કઈક તો સુધરે. હવે ક્યાં જવું સુધરે? વાત સહી. ખબર પડી ગઈ ખાતી હતી. ચાલ્યો મજા મામા મેં.
લાગણી હું બાવ ને ગમે ત્યારે લાગણી નથી અને ખબર પડી ગઈ છે કે આ ગભલો છે. હરિલાલ હુતા છે, આ બધા હું આટો જન્મ લીધો એવું જ લાગે. સંજય ભાઈ હવે તમે તો ફાઇનલી જો અમે મોગલ મોમાએ મોગલ મોગલ જ છે ને મોગલ જ છે ને જોયું ને. આ મારો ટેલેન્ટ છે કે મારી વાતમાં બધાને બોલવું જ પડે. હા બસ એમ માની લેતી હતા ભાઈ ને લપ ભગવાન બોલે એમ ભાઈ ને લપ કરવાની તેવું જાતી જ નથી. હું ચા પી લો ને તમારા ખામી દૂર થઈ જશે. ખબર છે ને. તો જો આ ભૂખડ માયા બધી જો અત્યારે ઢોકળા મગાવ્યા ઘરે થી ગળસી ને આવ્યા ને તોય કેમ તમારે નથી ખાવું એટલે ગામ ની પેલા તમે બેસી જાવ. મારી પર બિલ ફાટી ગયું એટલે મને ભૂખ નથી લાગી એટલે હું હવા કરી શકું છું.